આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યમાં તાજેતરમાં અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને બહાર કાઢી મદદરૂપ થવા રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ આપવા માટેની સક્રિય વિચારણા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. કૃષિ વિભાગ સાથે સંકળાયેલ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં તાજેતરમાં સાર્વત્રિક અને ભારે વરસાદ થયો હતો, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મગફળી અને કપાસના પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ ડાંગર સહિતના કેટલાક પાકોને નુકસાન થવા પામ્યું હતું. અતિવૃષ્ટિથી કૃષિ પાકોને થયેલા નુકસાનને પગલે ખરેખર કૃષિ ક્ષેત્રે કેટલું નુકસાન થયું છે તેનો સાચો અંદાજ મેળવવા માટે કૃષિ વિભાગ દ્વારા અતિવૃષ્ટિવાળા જિલ્લાઓમાં જિલ્લા ખેતીવાડી અધિકારીઓને અતિવૃષ્ટિને કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના કયા કયા પાકોને કેટલું નુકસાન થયું છે તેનો સર્વે કરીને આ અંગેનો અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. મોન્સૂન લંબાઈ જવાના પરિણામ સ્વરૂપે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જાણકાર કારોબારીઓનું કહેવું છે કે શાકભાજીના ભાવ હજી આગામી સપ્તાહ પહેલાં સ્થિર થાય તેવી શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં શાકભાજીના ભાવ જુદા જુદા દેખાઈ રહ્યા છે. હોલસેલ માર્કેટમાં પણ શાકભાજીના ભાવ એક સપ્તાહ અગાઉ સુધી પ્રતિ કિલો 20-30 રૂપિયાની આસપાસ હતા, જે વધીને હવે પ્રતિ કિલો 50-60 સુધી પહોંચ્યા છે. જુદી જુદી શાકભાજી ભાવ હજુ ઊંચા રહે તેવી શક્યતા છે. ભીંડાની વાત કરવામાં આવે તો હોલસેલ જમાલપુર બજારમાં આનો ભાવ પ્રતિ કિલો 35 રૂપિયાની આસપાસ છે, જ્યારે સેટેલાઇટ અને પાલડી સહિતના મોટા વિસ્તારોમાં આના ભાવ પ્રતિ કિલો 60-55 સુધી પહોંચી ગયા છે, જે દર્શાવે છે કે ભાવ બે ગણા થયા છે. આવી રીતે ટિંડોળા, ગવાર, રીંગણ, કોબીજ, ટામેટા અને દૂધીના ભાવ પણ તીવ્ર રીતે વધ્યા છે. ટામેટા અને અન્ય ચીજવસ્તુના ભાવમાં પણ તીવ્ર વધારો નોંધાયો છે. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરીથી મળીએ. જા, ચાર તુફાની છટા કરો. માલી નહીં આયા, વો ટ્રક ફસાવા હે ના. અબ ક્યો? અબ તુફાન આયેગા. चाहिए सीने में है चिंगारियां, चल थोड़ा सा बारूद भर दे है. खुद से ही हम हैरान हो, हमलों में वो कर गुजरते हैं. चल आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं. माल आ गया है, चार तूफानी तो दो. तूफान सबके अंदर होता है, बस ढक्कन हटाने की देर है. आज कुछ तूफानी करते हैं, आज कुछ तूफानी करते हैं. तो दर्शक मित्रों, विराम बाद आपनु स्वागत छे. तो જોઈએ આગળના સમાચાર. ભારતીય સંસ્કૃતિનો નવરાત્રી મહોત્સવ એક દિવસ વહેલો પૂર્ણ થયો હતો. વિજયાદશમી આજે નિયત થયેલ હોય દશેરાના તહેવારના ઉપક્રમે પાટનગરવાસીઓએ લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગ્યા હતા. આ માટે પાટનગરમાં જુદા જુદા સ્થળોએ ફરસાણના મંડપ તથા ફાફડા જલેબી ચટણીના વેચાણનું આયોજન ગઈકાલે જ પૂર્ણ થયેલ હોવાના અમારા ખબરપત્રીના અહેવાલ મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વિજયાદશમીના દિવસે જુદી જુદી મીઠાઈઓ આરોગવાનો તથા સ્નેહીજનોને આપવાનો રિવાજ વર્ષોથી પ્રચલિત છે, જ્યારે ગુજરાત વિસ્તારમાં મીઠાઈઓ દીપાવલીના દિવસે અને દશેરાના દિવસે ફાફડા, જલેબી, ચટણી આરોગવાની પ્રથા અમલમાં છે. ચાલુ વર્ષે વધતી જતી મોંઘવારીને અનુલક્ષીને રો મટીરિયલના ભાવમાં બેહદ ભાવ વધારો થવાથી ફાફડા, જલેબીના ભાવ ગત વર્ષની સરખામણીમાં ઊંચા રહેવાની શક્યતા હતી. છતાં ઉત્સવ પ્રેમી જનતા ગમે તે ભાવ હોય લાઇનમાં ઊભા રહીને પણ ફાફડા, જલેબી આરોગવા માટે તલપાપડ હોવાના અહેવાલ મળ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. કાલે ફરીથી મળીશું ગાંધીનગરની એકમાત્ર ન્યૂઝ ચેનલ EN TV પર. ધન્યવાદ.